અટકાવવાના ઉપાયો તથા સાવચેતીના પગલા શું છે એ બધા જ ટોપિક વિશે આજે ચર્ચા કરીશું ઇન્ફ્લુએન્જા એચ વન એન વન વાયરસથી ફેલાતો રોગ છે સૌ પ્રથમ બે હજાર નવની ની અંદર સમગ્ર વિશ્વમાં અને ગુજરાતમાં અને ગુજરાતમાં ખાસ કરીને જુલાઈ બે હજાર નવની ની અંદર સ્વાઇન ફ્લુના ઢગલાબંધ કેસો જોવા મળ્યા હતા અને સ્વાઇન ફ્લુ એક ભૂંડ જેવા પ્રાણીથી ફેલાતો એક ફ્લૂ છે અને જે ખાસ કરીને શિયાળાની સિઝનમાં અને ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં સૌથી વધારે જોવા મળતો હોય છે કે જે ઠંડીની ઋતુ હોય સ્વાઇન ફ્લુની અંદર મુખ્ય લક્ષણો શું હોઈ શકે આપણે બધા જાણીએ છીએ કે જે ફ્લૂ હોય સામાન્ય ની અંદર શરદી ખાંસી તાવ ગળામાં બળતરા થવી માથાનો દુખાવો થવો એ ની અંદર જોવા મળતું હોય છે પરંતુ સ્વાઇન ફ્લુને સામાન્ય ફ્લુથી કઈ રીતે અલગ તારવી શકાય તો સ્વાઇન ફ્લુના લક્ષણોમાં મુખ્ય લક્ષણ છે માથાનો અસહ્ય દુખાવો સતત નાક વહેવું ગળામાં દુખાવો થવો ખૂબ જ વધારે તાવ રહેવો માંસપેશીનો દુખાવો આખા શરીરમાં કળતર થવી ભૂખ ન લાગવી ખાંસી તથા અમુક કિસ્સાઓમાં ઝાડા અને ઉલટી પણ જોવા મળતા હોય છે સ્વાઈન ફ્લુથી ગભરાવાની કોઈ જરૂર નથી મિત્રો આજના સમયમાં અત્યારે દરેક સરકારી દવાખાનામાં તથા પ્રાઇવેટ દવાખાનામાં સ્વાઇન ફ્લૂની સારવાર ઉપલબ્ધ છે જેથી કરીને તમામ મિત્રોને મારી નમ્ર અપીલ છે કે જે લોકોને આવા લક્ષણો જણાય તેને કોઈ ગભરાવાની જરૂર નથી અને સામાન્ય સામાન્ય રીતે સ્વાઇન ફ્લુનું પ્રમાણ સાવ ઓછું છે એક હજાર માણસો ચાર વ્યક્તિને સ્વાઇન ફ્લુ થઈ શકે છે એક હજાર માણસો ફ્લુ થયેલો હોય એની અંદર ચાર વ્યક્તિને ખાલી સ્વાઈન ફ્લુ થઈ જીરો પોઈન્ટ ચાર ટકા એનું પ્રમાણ છે તો એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી જે લોકોને આવા લક્ષણો જણાય એમણે તરત જ નજીકના સરકારી દવાખાને એનું નિદાન કરાવી યોગ્ય સારવાર લેવી જરૂરી છે માત્ર પાંચ જ દિવસની દવા છે ટે ફ્લુ નામની કે જેને મેડિકલ ભાષામાં ઓસેલ્ટામીવીર કહેવામાં આવે એ પાંચ જ દિવસની દવામાં સંપૂર્ણ લક્ષણો ગાયબ થઈ જાય છે રામબાણ કહી શકાય ટેમી ફ્લુ દવા એ સ્વાઈન ફ્લુની અંદર એક રામબાણનું કામ કરે છે તો તેથી ગભરાવાની કોઈ પણ જરૂર નથી સૌપ્રથમ જે લોકોને આવા લક્ષણો જણાય એ લોકોને પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી પાણી વધારે પડતું પીવું લીલા શાકભાજી તથા ખાટો ફળોનું સેવન વધારે પ્રમાણમાં કરવું લીંબુ પાણી વધારે પ્રમાણમાં લેવું પોચો ખોરાક કે જે સહેલાથી પાચન થઈ શકે એ વધારે પ્રમાણમાં લેવો ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું બહારનો ખોરાક ખાવો નહીં ઘરનો બનાવેલો તાજો અને ગરમ ખોરાક લેવો વાસી ખોરાક ખાવાનું ટાળવું અને આવા લક્ષણો દેખાય તો તમારા ફેમિલી ડોક્ટર જોડે યોગ્ય સારવાર કરાય જરૂરી છે હવે કઈ રીતે અટકાવી શકાય સ્વાઇન ફ્લુને અટકાવવા માટેના કયા કયા ઉપાયો છે તો જ્યારે તમને સામાન્ય ફ્લુના લક્ષણો જણાય ત્યારે ખાંસી કે નાક વહેતું હોય ત્યારે રૂમાલ જ્યારે ખાંસી આવે ત્યારે રૂમાલ મો ઉપર રાખવું જરૂરી છે કે જેથી સ્વાઈન ફ્લુથી બચી શકાય છે અને જે લોકોને આવા ફ્લૂના લક્ષણો જણાય એ લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું અને એમનાથી એક મીટર જેટલું દૂર રહેવું જરૂરી છે સામાન્ય રીતે ફ્લૂના જે લક્ષણોમાં શરદી ખાંસી તાવ જ્યારે જણાય ત્યારે તમારા હાથ દિવસ દરમિયાન સતત સાબુ અને પાણી વડે ધોવા તથા ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું અને આપણે આગળ વાત કરીએ વાસી તથા બહારનો જે ફાસ્ટ ફૂડ જે ખોરાક છે એ ખાવાનું ટાળવું તો મને આશા છે કે જે ઉપરના લક્ષણો જે લોકોને જણાય એ લોકોને ગભરાવાની કોઈ જરૂર નથી યોગ્ય સમય સંપૂર્ણ નિદાન કરી યોગ્ય સારવાર લેવી જરૂરી છે અને એક અગત્યની વાત કયા લોકોને સ્વાઇન ફ્લુ જલ્દી થઈ શકે છે કે જેમની ઉંમર પાંચ વર્ષથી નાની હોય પાસઠ વર્ષથી ઉપરના બુજુર્ગો સગર્ભા માતા ડાયાબિટીસ કિડની મગજ તથા હૃદયના રોગો કે જેની અંદર રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય તો વાયરસનો એટેક થવાની શક્યતા ખૂબ જ વધી જતી હોય છે અને જે લોકોને સ્વાઈન ફ્લુ થયેલો હોય સામાન્ય ફ્લુના લક્ષણો દેખાતા હોય તો યોગ્ય સમયે સારવાર કરી યોગ્ય દવા લેવી જરૂરી છે અને આગળ જેમ વાત કરી એમ ટેમી ફ્લુ નામની દવા રામબાણ તરીકે કામ કરે છે આ ચર્ચા કરીએ આપણે સ્વાઇન ફ્લુ વિશે છેલ્લા બે વિડીયોમાં આપ બધાનો સાથ સહકાર પ્રેમ હુંફ મને જે નવા વિડીયો બનાવવાની જે ઉર્જા પૂરી પાડે છે એના માટે આપનો ખૂબ દિલથી આભારી છું અને તમામ મિત્રોને મારી નમ્ર અપીલ છે કે આ વિડીયો જોવો તમારા નજીકના સગા સંબંધી તમારા મિત્ર વર્તુળમાં વધુમાં વધુ વિડીયો શેર કરો તથા ખાસ કરીને મારી ચેનલ હેલ્થ ટિપ્સ બાય જીઆર કાંચીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત